નમસ્કાર આપ સૌનું સ્વાગત છે સ્વામિત્વ યોજના પર વાત કરીશું કેન્દ્રીય ગ્રામીણ વિકાસ એવમ પંચાયતી રાજમંત્રી ભારત સરકાર શ્રી ગિરિરાજસિંહજી સાથે સ્વામિત્વ યોજના શું છે અને તેને શરૂ કરવા પાછળ શું ઉદ્દેશ્ય છે જુઓ આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું એક વિઝન છે અને તે વિઝન છે દેશના લગભગ જે સાડા છ લાખ સાત લાખ ગામડા છે તે ગામડામાં જે ઘરની ઘરોડી જેને દેશી ભાષામાં આપણે કહીએ છીએ તેના કાગળો તેમની પાસે નથી હોતા તેમની પાસે વિધિવત ટેકનિકલ માલિકીનો હક નથી હોતો તેથી તેમણે એક સ્વામિત્વ યોજનાનું દિશા નિર્દેશન આપ્યું અને તે સ્વામિત્વ યોજના આજે દેશમાં એક નવી ક્રાંતિ લાવી રહી છે ગ્રામીણ જીવનમાં એક નવો ઉત્સાહ લાવી રહ્યું છે આ સ્વામિત્વ માત્ર એક ડ્રોનથી ઘરોનું માનચિત્ર નથી આ એક પાકું રજિસ્ટર્ડ ડીડ છે જેનું એક બે સેન્ટીમીટર અંતર હોય છે ચિત્ર લેતા તેની પહેલાં રાજ્ય સરકાર તેની ચૂનાથી બોર્ડર બનાવે ત્યાંના લોકો પાસેથી પછી આજુબાજુના લોકો તેની પર આપત્તિ વ્યક્ત કરે છે પછી રાજ્ય સરકાર તેનું નિદાન કરે છે તેનું ડીમ્ડ રજિસ્ટર્ડ તેમને નકશાની સાથે તેમને આપી દેવામાં આવે છે આ છે સ્વામિત્વ બે હજાર વીસમાં ચોવીસમી એપ્રિલે પ્રધાનમંત્રીજીએ આની શરૂઆત કરી આ યોજનાથી ગ્રામીણોના જીવનમાં શું બદલાવ આવી રહ્યા છે અને ભવિષ્યમાં આ યોજનાથી શું લાભ થશે જુઓ લાભ તો લેનારની ઉપર ડિપેન્ડ કરશે હવે બેંકોને દિશા નિર્દેશન જેમ કે શહેરના મકાનના દસ્તાવેજ હોય છે અને તે તેની અગેન્સ્ટમાં બેંકથી ઋણ લે છે તેની પર કામ કરે છે પણ ગામડાના મકાનની કોઈ વેલ્યુ ન હતી જ્યારે ડ્રોનથી તેમના ચિત્ર લેવામાં આવે છે તેની ચૂનાપટ્ટી થાય છે પછી રાજ્ય સરકાર અને ભારત સરકારની બંનેની ગાઈડલાઇનના અનુસાર મળીને તેમને ડીમ્ડ ટેકનિકલ રજિસ્ટર્ડ સર્ટિફિકેટ મળે છે જ્યારે તે મળે છે ત્યારે તેનો ઉપયોગ જીવનમાં નવા ક્ષેત્રમાં કરે છે જેમ કે કોઈ ઋણ લેવા કરે છે પછી ભલે તે પોતાની ઘરોની સંપત્તિ હોય ગ્રામીણ સુધી આ યોજના પહોંચે તેના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે આ ભારત સરકાર સર્વે ઓફ ઇન્ડિયા સાથે મળીને અમે તેનું ટેકનિકલ તેમની સાથે અમારું વહેંચણીનો કાર્યક્રમ કરીએ છે તેઓ જ ડ્રોનની વ્યવસ્થા કરે છે ત્યાં જ કોર એસ સીઓઆરએસ લગાવવાનું છે ટેકનિકલ તે લગાવે છે વિભાગ પંચાયતી રાજ તેમને કહે છે કે અમને શું જોઈએ તેઓ તે ઢંગથી જલ્દી જલ્દી કામ કરે તે માટે મારું સતત પ્રેશર રહે છે જેટલું જલ્દી જે રાજ્યો સાથે મારું એમઓયુ થઈ ગયું છે ત્યાં જલ્દીથી જલ્દી કામ કરીએ જે સીઓઆરએસ છે તે ગામડાના જીવનમાં એક નવો સંચાર લાવે નવો સંચાર શું હશે તેની એક ટેકનોલોજી હશે તેની એક એપ હશે મોબાઈલની જેમ જ જે નાઇન્ટી નાઇન પર્સન્ટ એક્યુરેસીની સાથે જે તમને અધિકાર મળ્યો છે તેનાથી તમે તમારા ઘરને પછી માપી શકો છો કોઈ માથાકૂટ નહીં થાય જો તમને તે સીઓઆરએસ દ્વારા અમે એ પણ આગ્રહ રાખ્યો છે કે પંચાયતના ભવનોમાં અમને જો જરૂર પડે તો આપણને સૂચના મળે વાતાવરણની તો ઘણી બધી તકનીકી વ્યવસ્થા હશે જેના કારણે ગ્રામીણ લોકોમાં ખેતીવાડી સામાન્ય જીવનમાં એક નવો સંચાર થશે આજે ગામડામાં શું થાય છે ગામડામાં મને સ્વચ્છતા માટે ગટરો જોઈએ ગામડામાં મારે ઘરનું પાણી ઘરમાં ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં જો ઘરનું પાણી ઘરમાં હોય તો સોકપીટ નાખવું પડશે તો આ બધામાં પણ જ્યારે જીપીડીપી બનશે તો તેનું પ્લાનિંગ એકદમ સુનિશ્ચિત થઈ જશે કે કોનું ઘર ક્યાં આવેલું છે ક્યાં તેમની સોકપેટ હશે ગટરનો નિકાસ ક્યાં થશે જો ઇલેક્ટ્રિફાઈડ કરવું હશે તો તે પૂરું થઈ ગયું છે પોલ ક્યાં કરવી છે અને સૌથી મોટું રિફ્લેક્શન છે કે અંદર અંદર જે ઝઘડાઓ થાય છે કેસ મુકદ્દમા જે ગામડામાં થાય છે પરિવારમાં થાય છે કે આ મારું છે પેલું મારું છે તેનું નિદાન થઈ જશે આ સ્વામિત્વ પ્રધાનમંત્રીશ્રીનો ફ્લેક્સી પ્રોગ્રામ છે હવે મારા વિભાગનો જે ઘરાડીનો હું કરી લઈશ તે એક એકનો જેમ મોબાઈલ નંબર હોય છે તે રીતે તે પ્લોટનો આધાર નંબર પણ મળશે એટલે કે તે એક વ્યક્તિનો એક જ નંબર હશે તે નંબર અહીંયાથી ત્યાં નહીં થાય આ સ્વામિત્વના તકનીકી પ્રભાવ પડશે જીવનમાં પારદર્શિતાનો જીવનમાં અંદર અંદર અંગત ઝઘડાઓનો આ જીવનમાં અન્ય ક્ષેત્રોમાં નવા આયામો માટે અને પછી આવનારા દિવસોમાં મોદીજીના નેતૃત્વમાં અમારો વિભાગ જમીનોનો પણ આ રીતે એક આધાર નંબર આપશે એટલે એક તરફ ઘરાડીનું અમે ડીમ્ડ રજીસ્ટર કરીશું અને તેનો કીધું તેમ આધાર નંબર હશે બીજી બાજુ અમે જમીનનો આપીશું એટલે કે ગામ અને પંચાયતમાં પ્રયત્ન છે કે ઝઘડા મુક્ત ગામ થાય પારદર્શી બને ગ્રામ પંચાયતો સ્વામિત્વને જનજન સુધી પહોંચાડવામાં કેવી રીતે પોતાની ભૂમિકા ભજવી રહી છે મેં પહેલાં પણ તમને કીધું કે રાજ્ય સરકારની સાથે એક એમઓયુ થાય છે જ્યારે રાજ્ય સરકાર અમારે પાસેથી તે મોડલનો સ્વીકાર કરે છે તો સર્વે ઓફ ઇન્ડિયા ત્યાં પોતાનું કામ શરૂ કરી દે છે અને મારું મોનિટરિંગ રહે છે કે ડ્રોન ઓછામાં ઓછું દિવસભરમાં ચાર પાંચ ગામડાને પૂરું કરે ચિત્રો લઈ લે આ મારું પ્રેશર હોય છે અને તેનાથી આજે લગભગ લાગે છે લગભગ બે કરોડની આસપાસ અમે પાર્સલને લઈ શક્યા છીએ દોઢ લાખથી વધારે ગામડાઓને અમે સાંકળી ચૂક્યા છીએ આપણે સ્વામિત્વ યોજના પર વાત કરી રહ્યા હતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ એવમ પંચાયતી રાજમંત્રી ભારત સરકાર શ્રી ગિરિરાજસિંહજી સાથે આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમની અનુમતિ માંગીએ છીએ હિન્દ